સ્કૂલ કોલેજમાં રેગિંગના નામે સિનિયરો દ્વારા થતી જુનિયરોની પજવણીએ અનેક વિદ્યાર્થીઓના જીવ લીધા છે. જામનગરમાં પણ સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. બોયઝ હોસ્ટેલના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને ફરિયાદ કરતા તાકીદે એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં ડોક્ટર કરિશ્મા જગડ, ડોક્ટર જય સાતા તથા સિનિયર પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હું ડૉક્ટર દિનેશ સોરાણી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સરકારી ફિઝિયોથેરાપી કોલેજ જામનગર. સોમવારે સાંજે અમને સેકન્ડ યરના બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાસેથી ફરિયાદ મળી કે એમના સિનિયર ફોર્થ યર અને થર્ડ યરના અને માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીના અમુક સિનિયરો છે એને વારંવાર ઇન્ટ્રોડક્શનના નામે બોલાવી અને હેરાનગતિ કરવામાં આવતી હતી. એટલે એ લોકોની ફરિયાદ મળતા અમે તાત્કાલિક જ એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ બોલાવી અને એની જે ટીમ છે સ્પેશિયલ ટીમની નિમણૂક કરી છે અને તરત જ એની તપાસ કરવા માટે અમે સૂચના આપી છે. અમારી વડી કચેરીની પણ જાણ કરી છે આ બાબતે અને તાત્કાલિક જેમ બને એમ વહેલા એનો કમિટી જે પ્રમાણે રિપોર્ટ આપે એ પ્રમાણેનો યુજીસીના નિયમ પ્રમાણે એન્ટી રેગિંગ એક્ટમાં એનું સોલ્યુશન લેવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને કોલેજ ઝીરો રેગિંગ, નો રેગિંગ પોલિસીમાં જ માને છે અને ભવિષ્યમાં પણ રેગિંગ ના થાય એના માટે જેટલા પણ તકેદારી ઉપર પગલાં લેવા પડે અમે બધા જ પગલાં.